તો આજે આપણા બધા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે કે આપણી સાથે રીનાબેન સુરતથી પધાર્યા છે. તો આજ ગણેશ ચતુર્થીના નિમિત્તે શ્રી ગણેશજીનું જે આધ્યાત્મિક રહસ્ય છે એ બેન આપણને બતાવશે. 1984 થી સુરતમાં બેન સેવા આપી રહ્યા છે અને 23 વર્ષથી સમર્પિત રૂપમાં સેવા આપી રહ્યા છે. હું નાની હતી, મારું બચપન તો લંડનમાં જ મોટું થયું, તારી જાનકીની પ્યાર પાલના, પણ હું નાની હતી ત્યારે મને ઘણી વાર વિચાર આવતો હતો કે આ ગણેશજીને આનો શકલ આમ કેમ છે, હાથી જેવી કેમ છે, નાનું જ છે, પણ એ નાના બાળકની અંદર કઈ સંકલ્પ આવતા હતા એમ કે શંકર ભગવાન અને હાથીનું માથું. કારણ કે હું નાની હતી ત્યારે મંદિર જતી હતી, મારી આયુ ખાલી 11 વર્ષની હતી અને હું મંદિરમાં જતી હતી. તો ઘણા કઈ આવો નાના નાના બાળકની મનની અંદર પ્રશ્ન આવતા હતા, પણ જ્યારે જ્ઞાનમાં આવ્યા ત્યારે જે બાબાએ આપણે સમજ આપી, જે આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું કે મોટી સૂંઢ કેમ છે, નાની આંખ કેમ છે, આપણને એમ થાય કે શંકર ભગવાનને આટલો બધો ગુસ્સો એમને કે પોતાના છોકરાનું જ માથું કાપી નાખ્યું, એટલે કઈ એવા પ્રશ્ન ચાલતા હતા. પણ બાબાને બધા પ્રશ્નોના અહીંયા આગળ ઉત્તર આપી દીધા છે. તો આજે બેન આપણને વિસ્તારમાં બતાવશે કે આપણે ગણેશજીનું એટલી પૂજા આરાધના પાઠ કેમ કરીએ છીએ, આપણે બધા ભારતવાસીની દિલમાં ગણેશજીના પ્રતિ પ્યાર કેમ છે. સો થેન્ક યુ બેન કે તમારા માટે સવારનો સમય છે અને તમે અનુભૂતિ સાન ફ્રાન્સિસ્કો ઝૂમા પધાર્યા છે, અને હું હેમાબેન અનુભૂતિ રિટ્રીટ સેન્ટર. સ્વાગત બેન. ઓકે, ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણા ભારત વર્ષની અંદર આપણે બધા બહુ બધા તહેવારો મનાવીએ છીએ અને દરેક તહેવારોને ખૂબ ઉમંગ ઉત્સાહની સાથે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ, પણ દરેક તહેવારની પાછળ એક આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે, સમાયેલું છે. જો એને સમજી લેવામાં આવે, એને જાણી લેવામાં આવે, તો એ તહેવારનો જે ઉમંગ છે, એ તહેવારનો જે આનંદ છે, એ તહેવારની જે ખુશી છે, એ ડબલ થઈ જશે. તો આજના દિવસથી જ ગણેશજીનો જે તહેવાર છે, આજે ખાસ ગણેશ ચતુર્થી છે, તો ગણેશજીનો તહેવાર ખૂબ ધૂમધામથી, કાલે જ હું રસ્તામાં જોતી હતી, ખૂબ ધૂમધામથી ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી રહી છે અને એની સ્થાપના થઈ રહી છે. તો આજે ખૂબ એની આરતી, એની પૂજા એ ખૂબ ધૂમધામથી 10 દિવસ સુધી બધા લોકો કરે છે. તો ગણેશજી આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર બે દેવતાઓની જે રૂપ બતાવ્યું છે, એમનું જે સ્વરૂપ છે એ પ્રકૃતિથી અલગ બતાવવામાં આવ્યું છે. એક તો છે ગણેશજી અને બીજા છે હનુમાનજી. આ બંને એનું જે રૂપ છે એ પ્રકૃતિના નિયમ પ્રમાણે નથી બતાવ્યું. હવે આપણે એક સેકન્ડ માટે એક વિચાર કરીએ કે જો આપણા ઘરની અંદર એક હનુમાનજી જેવું યા ગણપતિજી જેવું બાળક જો પેદા થાય, તો શું આપણે એને સ્વીકાર કરી શકશું? અને જો એવું બાળક પેદા થઈ જાય, તો શું એ લાંબો સમય સુધી જીવી શકશે? ઘણા બધા મનની અંદર આપણા પ્રશ્નો છે. તો આ પ્રશ્નો નો ઘણો જે જવાબ છે બાબાએ આપણને આપ્યો છે, પરમાત્માએ આપ્યો છે. કારણ કે આ જે ગણેશજી અને હનુમાનજી જે છે, આ બંને જે સ્વરૂપ બતાવવામાં આવ્યા છે, એ જે સ્વરૂપ છે એ પ્રતીક માત્ર છે, એક સિમ્બોલ છે, એવું કોઈ સ્વરૂપ દેવાત્માનું નથી હોતું. હવે ગણેશજીની જ આપણે વાત કરીએ, તો ગણેશજીની કહાની શું બતાવવામાં આવી છે? ગણેશજીની જે કહાની છે એમાં એવું કહેવામાં આવે છે કે શંકરજી એ બહુ લાંબા સમય માટે તપસ્યામાં નીકળી જાય છે, અને જ્યારે એ તપસ્યામાં જાય છે ત્યારે પાર્વતીજી એકલા હોય છે, અને એમણે એમની શરીરની માટીથી
એક બાળકનું નિર્માણ કર્યું, કારણ કે એકલા હતા, બોર થતા હતા, તો એમણે એમની દેહની માટી એક બાળકનું સ્વરૂપ બનાવ્યું, એ બાળકને પેદા કર્યું અને એનું નામ એ બાળકને ગણેશ કહેવામાં આવ્યા. હવે એ બાળક જ્યારે પાર્વતીજી એક વખત નાવા ગયા હોય છે અને એ બાળકને કહીને જાય છે કે ઘરની અંદર કોઈને આવવા નહીં દે, એ પેરો ભરતા હોય છે, એ ધ્યાન રાખતા હોય છે કે કોઈને અંદર ન જવા દઈએ. પાર્વતીજી સ્નાન કરી રહ્યા છે, એવા જ સમયે અચાનક શંકરજી તપસ્યામાંથી બહાર આવે છે અને ઘરે આવે છે. જ્યારે ઘરે આવે છે ત્યારે ઘરની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યારે શંકરજીને એ બાળક રોકે છે કે તમે અંદર નહીં જઈ શકો. ત્યારે શંકરજીને ખૂબ ગુસ્સો આવે છે કે મને મારા ઘરની અંદર જવા માટે શા માટે આ બાળક રોકી રહ્યો છે. શંકરજીને ગણેશ પણ ઓળખતા નથી કે આ મારા પિતા છે અને શંકરજી પણ ગણેશને ઓળખી નથી શકતા કે આ મારું બાળક છે. અને એમને એટલો ગુસ્સો આવે છે કે એ એનું માથું એ કાપી નાખે છે. જ્યારે સ્નાન કરીને પાર્વતીજી બહાર આવે છે એ જુએ છે કે શંકરજીએ ગણેશનું માથું કાપી નાખ્યું છે. ત્યારે એને એ રડવા લાગે છે. ત્યારે શંકરજી કહે છે અને કહે છે કે આ તમારું બાળક, તમે એનું માથું કાપી નાખ્યું. ત્યારે કહે છે કે શંકરજી કે જે હવે પહેલા આવશે હું એનું માથું એને લગાવી દઈશ. હવે એ સમયે જો આ કહાનીને સાંભળતા આ કહાનીને સમજવા માટે આપણે એની ગહેરાઈમાં જવું પડશે. પહેલો પ્રશ્ન તો એ પેદા થાય કે કોઈની દેહની અંદર એટલી બધી માટી હોય કે એ માટીથી એક બાળક પેદા થઈ જાય. પહેલો પ્રશ્ન તો એ પેદા થાય જે આપણો વિવેક સ્વીકાર નહીં કરી શકે કે એક બાળક પેદા થાય એટલી માટી આપણા બોડીની અંદર હોય. બીજું એ પણ આપણા મનની અંદર પ્રશ્ન પેદા થાય કે ગણેશજીને શંકરજી ઓળખી ન શક્યા અને 10 વર્ષ આટલા વર્ષની તપસ્યા પછી એ ઘરે પાછા આવ્યા, એમને એ તપસ્યા પછી એટલો બધો ગુસ્સો આવી ગયો, એટલો બધો ગુસ્સો આવી ગયો કે એણે એક બાળક જે પોતાનું કર્તવ્ય પાલન કરી રહ્યું હતું, એની માતાએ એને આજ્ઞા કરી હતી કે તારે અંદર કોઈને નથી આવવા દેવાનું, એ આજ્ઞાનું પાલન એ બાળક કરી રહ્યું હતું, એ આજ્ઞા પાલન એ કર્તવ્યને પાલન કરવા એ બાળકની ઉપર એમને એટલો બધો ગુસ્સો આવ્યો કે સીધું એનું માથું જ કાપી નાખ્યું. આ પણ એક વિચારવા જેવી વાત છે. આપણે પણ અગર તપસ્યા કરીએ, મેડિટેશન કરીએ, યોગ કરીએ, આપણું મન શાંત થઈ જાય, આપણને અવાજમાં પણ આવવું ના ગમે, અગર આપણે 10 મિનિટ પણ તપસ્યા કરી લઈએ તો 10 વર્ષની તપસ્યા પછી આટલો બધો ગુસ્સો, આટલી બધી મનની અંદર અશાંતિ કે એક બાળક, એક નાનકડું એવું નિર્દોષ નિર્વિકારી બાળક એનું માથું કાપી નાખ્યું, તો એ પણ પ્રશ્ન પેદા થાય. અચ્છા, આગળની કહાની શું બતાવવામાં આવી છે? એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ગણેશ શંકરજીએ પાર્વતીજીને કીધું કે હવે જે આવશે એનું માથું હું એને લગાવી દઈશ, તો કહે છે કે એ સમયે ત્યાંથી એક હાથી પસાર થાય છે અને ગણેશજી હાથી શંકરજી હાથીનું માથું કાપીને એ ગણેશજી ઉપર લગાવે છે, એ બાળક ઉપર લગાવી દે છે. હવે આ વાતની ઉપર પણ આપણે ઘણા બધા પ્રશ્ન પેદા થશે. પહેલો પ્રશ્ન તો એ પેદા થશે કે એક હત્યા તો કરી, બીજી પણ હત્યા જે એનું માથું લગાવવા માટે એને વાપિસ એ બાળક બનાવવા માટે બીજાનું માથું પણ કાપ્યું, બીજી હત્યા પણ કરી. બીજો પ્રશ્ન એ પેદા થાય કે જો લગાવવું જ હતું તો એ ગણેશજીનું જ માથું ફરીથી લગાવી શકતે?
હાથીનું માથું શા માટે? અને બીજો પ્રશ્ન એ પણ પેદા થાય કે તમે જુઓ, મનુષ્ય જે પ્રાણી છે એનું જે બોડી સ્ટ્રક્ચર છે એ સીધું છે, અને જે જાનવર હોય છે, પશુઓ હોય છે, એના જે બોડી સ્ટ્રક્ચર હોય છે આડા હોય છે. તો એ પણ મનની અંદર આપણો વિવેક સ્વીકાર નથી કરી શકતો કે કોઈ મનુષ્યના ધડ ઉપર કોઈ પશુનું માથું બેસી શકે. એ આડું છે, એ ઊભું છે, એનું માથું સેટ કેવી રીતે થઈ ગયું? વિવેકથી જો આ વાતને વિચારવામાં આવે તો આ વાત આપણો વિવેક સ્વીકાર નહીં કરી શકશે. અચ્છા, ચલો, આનું આધ્યાત્મિક રહસ્ય પરમાત્માએ ખૂબ સુંદર બતાવ્યું છે. એમણે કીધું છે કે જ્યારે હું આ સૃષ્ટિ પર આવું છું ત્યારે મને બધા ઓળખી શકતા નથી, મારા જ બાળકો મને નથી ઓળખી શકતા, જેવી રીતે ગણેશજી શંકરજીને નહીં ઓળખી શકે. અને જે માટી એ કહેવાય છે ને, માટીમાંથી એ બાળકને પેદા કર્યું, તો પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ પર આવે છે સૌથી પહેલા એક બોડી કોન્શિયસનેસ, આપણે બધા બોડી કોન્શિયસનેસમાં હતા, એ માટીમાંથી બનાવ્યું ને, માના આપણે બધા બોડી કોન્શિયસનેસમાં હતા, આપણી અંદર બહુ બધા વિકારો હતા, બહુ બધી બુરાઈઓ હતી, એ બોડી કોન્શિયસનેસની નિશાની છે. અને પરમાત્મા આવી એ માથું આપણું કાપે છે. કયું માથું કાપ્યું? જો શું કહેવામાં આવ્યું છે, માથું કાપ્યું, હત્યા કરી એમ નથી કહેવામાં આવ્યું, એનું સ્થિર કાપી નાખવામાં આવ્યું એમ કહે છે, પણ એ બાળકની હત્યા કરી દીધી એમ કહેવામાં આવતું નથી. એનું કારણ શું છે? કારણ કે પરમાત્મા આપણને બોડી કોન્શિયસનું માથું કાપે છે, હત્યા કરવી નહીં, પણ આપણા દેહભાનને એ ખતમ કરે છે. દેહભાન એટલે માથું. તો એ દેહભાનમાંથી પરમાત્મા આપણને મુક્ત કરે છે, એટલે એમાં કીધું છે એનું માથું કાપ્યું. તો દેહભાન રૂપી માટીમાં પરમાત્મા આપણને મુક્ત કરીને નિર્વિકારી અને સોલ કોન્શિયસનેસ એ આપણને જ્ઞાન આપે છે. એટલે તમે જુઓ, હાથીનું માથું છે એ કયું માથું છે, એનું પ્રતીક શું છે, એનું રહસ્ય શું છે? એ છે જ્ઞાનનું પ્રતીક, સમજ. પરમાત્મા આપણને આવીને એ સમજ, એ જ્ઞાન આપે છે કે તમે આત્મા છો. એટલે હાથીનું માથું બતાવવામાં આવ્યું છે. જે હમણાં આપણે મનની અંદર પ્રશ્ન આવે કે એનું આવું રૂપ કેમ છે, તો તમે જુઓ, હવે આપણે ગણેશજીના એક એક અંગને સમજવાની કોશિશ કરી કે ગણેશ, ગણપતિ એનું નામ આપવામાં આવ્યું. ગણેશ, ગણપતિ, ગણોના અધિપતિ, ગણમાના જન, ગણમાના સમુદાય, એના અધિપતિ ગણપતિ, ગુણોના અધિપતિ, જેની અંદર બહુ બધા ગુણો સમાયેલા છે, એના એક એક અંગ પાછળ એક એક શક્તિ, એક ગુણ, એનું રહસ્ય સમાયેલું છે, એટલે એને ગણપતિ કહેવામાં આવ્યા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા કહેવાય છે, ચાલો શ્રી ગણેશ કરો, એની સ્થાપના કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, એની પૂજા, એની આરાધના કરવામાં આવે છે. એમને વિઘ્ન હર્તા, વિઘ્ન વિનાશક કહેવામાં આવ્યા છે, સિદ્ધિ વિનાયક કહેવામાં આવ્યા છે. એનું કારણ શું છે? શા માટે એને વિઘ્ન વિનાશક કહેવામાં આવ્યા છે? શા માટે એમને સિદ્ધિ વિનાયક કહેવામાં આવ્યા છે? આજે આપણે એને સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા જે એનું માથું છે એ જ્ઞાનનું પ્રતીક છે. આપણા જીવનમાં જો આપણે નિર્વિઘ્ન રહેવું હોય, વિઘ્નોમાંથી મુક્ત રહેવું હોય, એ જ્ઞાનનું પ્રતીક છે, એ નિર્વિકારીપણાનું પ્રતીક છે, એ દિવ્યતાનું પ્રતીક છે એનું માથું. જીવનની અંદર જ્યારે દિવ્યતા આવે, જ્ઞાન આવે, ત્યારે આપણું જીવન એ નિર્વિઘ્ન બની જાય છે, આપણા જીવનની અંદરની સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે જ્ઞાનના આધારે. તો એનું જે મોટું માથું બતાવવામાં આવ્યું છે,
હાથીનું સિર બતાવવામાં આવ્યું છે એ છે જ્ઞાનનું પ્રતીક. હવે એના એ જે માથું છે એની અંદરના અંગને આપણે સમજવાની કોશિશ કરી. એટલું મોટું માથું પણ ગણેશજીની આંખો જે છે એ કેવી બતાવી છે? આંખો છે એકદમ નાની નાની, ઝીણી ઝીણી આંખો બતાવવામાં આવી છે. એ નાની નાની આંખો, ઝીણી ઝીણી આંખો એ શેનું પ્રતીક છે? એ છે વિશાળ બુદ્ધિ, એનું પ્રતીક છે. તમે જુઓ દુરાંદૃષ્ટિ, દુરાંદૃષ્ટિ, વિશાળ બુદ્ધિ, દુરાંદૃષ્ટિ. કોઈ પણ કાર્યને દૂરદૃષ્ટિથી, દુરાંદૃષ્ટિથી સમજીને વિચારીને કરવામાં આવે તો એ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે, કમ્પ્લીટ થાય છે. કોઈ પણ દૂરની વસ્તુને જોવા માટે આપણે આંખોને કેવી કરીએ છીએ? નાની, ઝીણી આંખો કરશો ને તો તમને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાશે. તો દૂર દ્રષ્ટિ બનાવવામાં એની આંખોને નાની બતાવવામાં આવી છે. જીવનની દરેક સમસ્યાઓને મુક્ત થવા માટે એક નાનામાં નાની વાતને પણ સમજવાની કોશિશ કરી, દૂર દ્રષ્ટિ બનાવી, તો જીવનની અંદર દરેક કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થશે. એ ગણેશજીની આંખો આપણને સંદેશ આપે છે. એની સાથે સાથે એમના જે કાન છે એ કેવા બતાવવામાં આવ્યા છે? સુપડા જેવા કાન, મોટા કાન. હાથીના જે કાન હોય છે એ સતત હલતા રહે છે, એટલે એને સુપડાનું પ્રતીક કહેવામાં આવે છે. સુપડું શું કરે છે? સુપડું હંમેશા એનું કામ હોય છે સફાઈ, કચરો બહાર ફેંકવાનો અને અનાજને સાચવવાનું, એને સંભાળવાનું. તો આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ, કારણ કે આજે આપણે જે સમયની અંદર બેઠા છીએ એ સમય તો એવો સમય છે જ્યાં એક સેકન્ડની અંદર, એક મિનિટની અંદર જે નેગેટિવ ન્યૂઝ છે એ ફટાફટ સોશિયલ મીડિયા એને બહુ સ્પ્રેડ કરી દે છે. તો આપણા કાન જે છે એને કેવા બનાવવાના છે? સુપડા છે. બહુ બધી વાતો સાંભળવા મળે આપણને, તમે ટીવી ઓન કરશો તો પણ નેગેટિવ વાતો સાંભળવા મળશે. કોઈ વ્યક્તિની પાસે જઈને બેસશો એ પણ ઘણી બધી નેગેટિવ વાતો સંભળાવશે, અહીંયાની, ત્યાંની, આની, પહેલાની, ઘણી બધી તારી મારીની વાતો એ આપણને સાંભળવા મળે છે. પણ જો વિઘ્ન હરીને રહેવું હોય, નિર્વિઘ્ન રહેવું હોય તો આપણા કાન આપણે કેવા બનાવવા પડશે? સુપડા છે, સતત હલતા છે, ફેંક્યા જ કરે છે, કચરો બહાર ફેંક્યા જ કરે છે. બહુ બધું સાંભળવા મળશે, બહુ બધું જોવા મળશે, બહુ બધું લોકો કહેશે, પણ કાન કેવા બનાવવાના છે? નિર્વિઘ્ન રહેવું છે તો સુપડા છે. એટલે કીધું છે ઘણી વખત, ઘણી બધી જગ્યાએ એ લોકો કહે છે કે એક કાનથી સાંભળો અને બીજા કાનથી કાઢી નાખો. પણ એક વિચારવા જેવી વાત એ પણ આવે છે મનની અંદર કે શું આપણે જે વાત એક કાનેથી સાંભળીએ છીએ એ બીજા કાનેથી નીકળે છે ખરી? નીકળી શકે છે? શા માટે નથી નીકળતી? કે વચ્ચે છે બુદ્ધિ, ત્યાં અટકી જાય છે. તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢવું એ ગણેશજીના કાન નથી કહેતા. ગણેશજીના કાન એ કહે છે કે ફેંકો, બહાર ફેંકી દો, અંદર જવા જ નહીં દો, અંદર પ્રવેશ જ નહીં કરવા દો. જો અંદર જશે તો બીજા બધા બહુ પ્રશ્નો પેદા થશે, જો એ અંદર જશે તો એને કાઢવી મુશ્કેલ થઈ જશે. કારણ કે એક કાનેથી સાંભળ્યા પછી બીજા કાને નીકળતી નથી, મનની અંદર બહુ બધા ક્વેશ્ચન્સ પેદા થઈ જાય છે, એટલા બધા પ્રશ્નોની ઝડીઓ લાગી જાય છે અને મન એના વિશે વિચારવાનું શરૂ કરી દે છે. એટલે આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, આપણે હોપલેસ થઈએ છીએ, નેગેટિવ થોટ્સ એટલા બધા આવે છે કે ઘણી વખત તો વ્યક્તિ ડિપ્રેશનમાં પણ ચાલી જાય છે. એટલે કીધું છે કે કાન કેવા બનાવ, સુની સુનાઈ વાતો ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરવો.
કાનને કેવા બનાવો? સુપડા છે, એ કચરો છે, એને બહાર ફેંકો. કારણ કે લોકોનું કામ છે એ નેગેટિવ વાતોને સંભળાવવાનું, પણ હું એને ન સાંભળું તો જ હું મારું મન શાંત રાખી શકીશ, જીવનમાં પોઝિટિવિટીને ધારણ કરી શકીશ અને મારું જીવન નિર્વિઘ્ન રહેશે. એટલે કાનને કેવા બનાવવાના છે? સુપડા છે. હવે આપણે જોઈએ ગણેશજીની સૂંઢ. ગણેશજીની કેટલી લાંબી સૂંઢ! અચ્છા, સૂંઢ માટે એવું કહેવાય છે કે ગણેશજીની જે સૂંઢ છે એ મોટા મોટા પેડ, વજનદાર વસ્તુઓને પણ ઉપાડીને ફેંકી શકે છે. એટલી તાકાત, એટલી બધી શક્તિ એ ગણેશજીની સૂંઢમાં છે. અને બીજું એવું કહેવાય છે કે ગણેશજીની સૂંઢને એક હાથી આપણા ઘરની પાસેથી પાસ થતો હોય, હું જોતી હું ઘણી વખત, બાળકો એને એક રૂપિયો પણ આપશે, કોઈ એને ખાવાનું આપશે, કોઈ એને, તો એ નાનામાં નાની વસ્તુને પણ પકડી શકે છે. એક બાળકને પણ એ બહુ પ્રેમથી ઉઠાવી શકે છે, એને સાચવી શકે છે. તો ગણેશજીની સૂંઢ એ આધ્યાત્મિકતાનું એવું પ્રતીક છે કે જે કહેવા માંગે છે કે જીવનની અંદર બહુ બધી વાતો આવશે, સમસ્યાઓ આવશે, પહાડ જેવી સમસ્યાઓ આવશે, વજનદાર સમસ્યાઓ, મોટા મોટા વૃક્ષ જેવી સમસ્યાઓ આવશે, પણ એને નષ્ટ કરો, એનો સામનો કરો. અને એક નાનકડું એવું બાળક જેને એ ઉપાડી લે છે, એ શું કહે છે? એ કહે છે એનો સ્વભાવ લવિંગ, કેરિંગ, એ સૂક્ષ્મ, તે સૂક્ષ્મ વસ્તુને પણ ઉપાડે છે. તો જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવતી હોય છે જેને આપણે સંભાળવાની હોય છે, પ્યારથી સમજવાની હોય છે. તો જીવનને નિર્વિઘ્ન બનાવવા માટે સામનો કરો અને સંભાળ કરો, એ એમની સૂંઢ કહે છે. બીજું તમે ઘણી વખત જોયું હશે, જ્યારે એ સૂંઢમાં એક રૂપિયો આપણે આપીએ ને, તે પકડીને એ કોને પહોંચાડી દે છે? એના મહાવતને પહોંચાડે છે, એ મહાવતને એના માલિકને આપી દે છે, પોતે સ્વીકાર નથી કરતો. તો આપણી સફળતાનો આપણે સ્વીકાર ન કરીને એ સફળતાનો શ્રેય એ પરમાત્મા માલિકને સમર્પિત કરી દઈએ. એ રૂપિયો એ સફળતાની નિશાન છે. એ રૂપિયો જ્યારે આપે ત્યારે મહાવત એના માલિકને પહોંચાડી દે છે. તો આપણે પણ એ સફળતાનો સ્વીકાર ન કરી એનો એનો શ્રેય એ પરમાત્માને સમર્પિત કરી દેવાનો છે. એની સૂંઢ કે છે. એની સાથે સાથે ગણેશજીનું જે પેટ છે, ગણેશજીનું પેટ કેવું બતાવવામાં આવ્યું છે? ખૂબ મોટું. તમે જુઓ દરેક દેવાત્માઓના બોડી સ્ટ્રક્ચર એ કેવા બતાવ્યા છે? ખૂબ સુંદર. દેવાત્માઓની કાયા માટે કહેવાય છે કંચન કાયા, સુંદર કાયા, જ્યાં કોઈ પ્રકારની કરુપતા નથી બતાવવામાં આવી. તો ગણેશજીનું મોટું પેટ શા માટે બતાવવામાં આવ્યું છે? અને કહેવાય છે ને લંબોદરાય, લંબોદરાય માના મોટા પેટવાળા. એટલું બધું મોટું પેટ કોઈ દેવાત્માનું હોઈ શકે? ગણેશજીનું આટલું મોટું પેટ શા માટે બતાવવામાં આવ્યું છે? એ સમાવાની શક્તિનું પ્રતીક છે. સમાવાની શક્તિ આપણા જીવનની અંદર જ્યારે સમાવાની શક્તિ આપણી અંદર આવી જાય તો આપણે ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકીએ, ઘણી બધી વાતોથી મુક્ત થઈ શકીએ, ઘણા બધા વિઘ્નો આપણા જીવનમાં ના આવે. જો સમાવાની એક પરિવારની અંદર પણ આપણે માર્ગ કર્યો છે, એક પરિવારની અંદર પણ કોઈ એક સભ્યની અંદર જો સમાવાની શક્તિ નથી તો એ પરિવારની અંદર સમાઈ નથી શકતો, ફેંકાઈ જાય છે. તમે જોયું હશે ઘણી વખત જેની અંદર સમાવાની શક્તિ નથી તો પરિવારમાં ઘણી બધી એવી વાતો હોય છે એની સામે નહીં કરવામાં આવે, એને કે એના પેટમાં વાત નહીં ટકશે, હમણાં નહીં બોલતા, સિક્રેટ વાતો, એક વિશ્વાસપાત્ર આત્મા પરિવારની એ નથી બની શકતી,
એની સામે કોઈ સમસ્યાઓનું વર્ણન ન થઈ શકે. કારણ કે એ બધી જ વાતો ઘરની એ બહાર જઈને કહેશે. સમાવાની શક્તિથી ઘણા બધા સમસ્યાઓ, ઘણી બધી વાતો એમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. જે આત્મા સમાવી નથી શકતી, ઘરની વાતોને બહાર બતાવે છે, યા દરેક વાતોનું, નેગેટિવ વાતોનું વારંવાર વર્ણન કરે છે, એ આત્માના જીવનની અંદર બહુ બધી સમસ્યાઓ પેદા થાય છે. એટલે નિર્વિઘ્ન બનવું હોય તો પેટ કેવું બનાવવું પડશે? મોટું, ગણેશજી જેવું પેટ. સ્વીકાર કર, સ્વીકાર કર, એક્સેપ્ટ કર, એક્સેપ્ટ, હરેક આત્માને એક્સેપ્ટ કર, દરેક વાતોને સ્વીકાર કર, વારંવાર એનું વર્ણન નહીં. જો એનું વારંવાર વર્ણન કરવામાં આવશે, સ્વીકાર્ય કરવાની પાવર જે આપણી પાસે હોવી જોઈએ, એક્સેપ્ટેન્શન પાવર જે આપણી પાસે હોવું જોઈએ, નહીં હશે તો કોઈ આપણને પણ એક્સેપ્ટ નહીં કરશે, સ્વીકાર નહીં કરશે, આપણે પણ રિજેક્ટ થતા જઈશું. મને એક નાનકડું એવું ઉદાહરણ યાદ આવે છે, એક એક્ઝામ્પલ. ઘણી વખત આ વાત જે વધારે માં વધારે પ્રોબ્લેમ રૂપ બનતી હોય, એક જ સંબંધમાં બનતી હોય છે, એ સાસુ અને વહુના. આ રિલેશન એવો હોય છે જ્યાં એકબીજાની વાતોને સમાવી નથી શકતા. તો એમાં એવું કહેવામાં આવે છે કે એક સાસુને એવી આદત હતી કે એની વહુની બુરાઈ એ દરેક ઘરમાં જઈને કર્યા રોજ, આજે આ ઘર, આજે આ ઘર, આજે આ ઘર, આજે આ ઘર, રોજ અલગ અલગ ઘરની અંદર જતી અને ત્યાં જઈને એ પોતાની વહુની બુરાઈ કરતી. આદત, સંસ્કાર એ આવી છે, આવી છે. હવે એમાં એવું થયું એક વખત, એમના પતિના એક ફ્રેન્ડ એ ઘરે આવે છે, તો એ બહુ ઉદાસ હોય છે અને એને પૂછે છે કે ભાભી કઈ પ્રોબ્લેમ છે? કે છે હા. કે છે કે શું છે, હું તમને કઈ હેલ્પ કરી શકું? તમે શું મારા ભાઈને આ વાત કરી? તો એ કહે છે કરી. તો શું કીધું? તો કે છે કે હું આ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શકું, કે તમે મને બતાવો તો હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરું. એ એટલા બધા હદે એ પરેશાન હતી કે વિચારતી હતી કે આની કરતા હું સુસાઇડ કરી લઉં. મને એટલે હદ સુધી પરેશાની થઈ રહી છે કે હું બહાર નીકળું કેવી રીતે, હું બહાર નીકળું લોકો મને કેવી કેવી નજરથી જુએ છે, કે કારણ કે મેં સાસુ બધે જઈને એની બુરાઈ કરતી. એટલે એને કહે છે કે હું તમને આમાં એક હેલ્પ કરી શકું? તો કે મને બસ તમે જે મદદ કરી શકો એ કરો, હું બસ આ સમસ્યામાંથી મુક્ત થવા માંગુ છું, આ વિઘ્નમાંથી બહાર આવવા માંગુ છું, તમે જે કહેશો એ હું કરીશ. તો એમને કહે છે કે બસ 7 દિવસનો કોર્સ છે, તમારે આ 7 દિવસનો કોર્સ કરવાનો છે અને 7 દિવસ પછી તમે આ સમસ્યામાંથી મુક્ત થઈ જશો. કે જે બસ 7 દિવસનો હું તમે કયો ત્યાં સુધી કરીશ. એટલે એણે શું કર્યું, એણે કીધું કે તમારે 7 દિવસ સુધી, 7 દિવસનો કોર્સ કયો છે, તમારે 7 દિવસ સુધી શું કરવાનું છે, જે જે ઘરમાં તમારી સાસુ જાય છે એટલા ઘરમાં તમારે જવાનું અને ત્યાં જઈને 5 વાક્ય બોલવાનું. પહેલું વાક્ય બોલવાનું, મારી સાસુ જો સમાવાની શક્તિ, તમારે સાસુની બુરાઈ નથી કરવાની, તમારે એને સમાવાનું છે, તમારે 5 જ વાક્ય બોલવાના છે. મારા સાસુ ખૂબ સારા છે, મારા સાસુ મને બધા જ કામમાં મદદ કરે છે, મારા સાસુ મારા બાળકોને પણ ખૂબ સારી રીતે સંભાળે છે, મારા સાસુ મને ખૂબ પ્રેમ કરે છે અને મારા સાસુ મારી માં જેવા છે. એટલે એ કહે છે કે આમાંનું તો કઈ છે જ નહીં મારા સાસુમાં, હું ક્યાં જઈને કેવી રીતે બોલું? તો કે જો તમારે આ સમસ્યામાંથી મુક્ત થવું છે, તમારે 7 દિવસનો ખાલી આટલું જ કોર્સ કરવાનો છે. એ સ્વીકાર કરી લે છે, એને સમજાવે છે, સ્વીકાર કરી લે છે અને એણે બીજા દિવસથી શરૂ કર્યું. એમના સાસુ જે જે ઘરમાં જતા હતા, પહેલા દિવસે પહેલા ઘરમાં એ બહુ જાય છે અને એને ત્યાં જઈને કહે છે. જો દુનિયાની અંદર
એવું કહેવાય છે કે લોકો સાસુનાય નથી અને વહુનાય નથી. લોકો દુખી થઈને તમારી વાતો સાંભળશે અને હસીને તમારી વાતો ઉડાવી દેશે. તો જેવા જેવી વહુ એ ઘરમાં પ્રવેશ કરે છે એટલે એ પડોશીઓએ કહેવાનું શરૂ કર્યું, તારી સાસુ તો આવી છે, એ તો તારા માટે આમ કહેતી. એણે કીધું નહીં, એણે પહેલા 5 વાક્ય એની સામે રિપીટ કરી દીધા. મારા સાસુ ખૂબ સારા છે, મારા સાસુ મને બધા કામમાં મદદ કરે છે, મારા સાસુ મારા બાળકોને પણ સંભાળે છે, મારા સાસુ મને ખૂબ પ્રેમ કરે છે અને મારા સાસુ મારી મા જેવા છે. આ 5 વાક્ય સાંભળ્યા પછી તમે વિચાર કરો કોઈની તાકાત હશે કે જે સાસુની બુરાઈ વહુ સામે કરી શકે? એની બોલતી બંધ થઈ ગઈ. બીજા દિવસે બીજા ઘરમાં, ત્રીજા દિવસે ત્રીજા ઘરમાં, ચોથા દિવસે ચોથા ઘરમાં, અને જઈને ખાલી 5 જ વાક્ય બોલવાના. હવે સાસુને એમ થાય છે કે આ વહુ જઈને કરે છે. અહીંયા બીજી વાત હંમેશા યાદ રાખી, દરેક વ્યક્તિ જે પોતે કરતું હોય ને કર્મ, એ બીજા માટે પણ એમ જ વિચારે કે આ પણ આ જ કરતો હશે. સાસુને એમ થાય છે કે જરૂર આ જઈને મારી બુરાઈ કરતી હશે, કારણ કે સાસુ બધાના ઘરે જઈને બુરાઈ જ કરતા હશે. તો એના મનમાં પણ એ જ વિચાર આવે છે કે આ પણ જઈને બધે બુરાઈ જ કરતી હશે. એટલે જે ઘરમાં આજે એની વહુ જઈને આવે બીજા દિવસે પાછળથી, ત્યાં સાસુ શું કહેતી હતી, શું બોલતી હતી મારા વિશે, જરૂર કંઈક મારી બુરાઈ કરતી હશે. એ કહે છે નહીં, તમારી વહુ તો કેટલી સારી, પહેલા જે વહુએ કીધેલા 5 વાક્ય એ પડોશી એની સાસુને સંભળાવે છે કે તમારી વહુ તમારા માટે આ બોલતી હતી. બીજા દિવસે બીજા ઘરમાંથી પણ સાસુને આ 5 વાક્ય સાંભળવા મળે છે, ત્રીજા દિવસે ત્રીજા ઘરમાં પણ આ જ 5 વાક્ય સાંભળવા મળે છે, ચોથા દિવસે ચોથા ઘરમાં પણ આ જ 5 વાક્ય સાંભળવા મળે છે. 7 દિવસ પહેલા જ એ સાસુનું હૃદય પરિવર્તન થઈ જાય છે. જે એને એક કામમાં મદદ નહીં કરતા હતા, જે એને આખો દિવસ ટોર્ચર કરતા હતા, જે એના ઘરમાં બિલકુલ ધ્યાન નહીં આપતા હતા, એ સાસુ 7 દિવસ પહેલા જ વહુની સાથે ખૂબ જ પ્રેમથી વ્યવહાર કરવા લાગે છે. એ કહે છે કે ચલો આજે હું તમને હેલ્પ કરીશ, આજે હું તમારું કામ કરી દઈશ, તમે જાઓ. અને રિયલી એના જીવનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આ સત્ય ઘટના છે. એવું કહેવાય છે કે આ સત્ય ઘટના છે. આ ઘટના પછી એના જીવનની અંદર બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો કહેવાનો ભાવ એ છે કે આપણા જીવનની દરેક સમસ્યાઓમાંથી જો આપણે મુક્ત થવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે પણ આપણા જીવનની દરેક સમસ્યાઓમાંથી મુક્ત થવા માટે જીવનની અંદર સમાવાની શક્તિને ધારણ કરવી પડશે. અને સમાવાની શક્તિને જેટલી ધારણ કરીશું એટલું જ શું થશે, જીવનના દરેક વિઘ્નોમાંથી આપણે મુક્ત થઈ શકીશું. તો પેટ કેવું બનાવવાનું છે આપણે? આપણું મોટું સમાવાની શક્તિને ધારણ કરો, મોટું પેટ. દરેક આત્માનો સ્વીકાર કરો, દરેક વાતોનો સ્વીકાર કરો, સમાવો. જેટલું સમાવીએ એટલું ઘરમાં પણ સમાઈ શકીએ. એની સાથે સાથે ગણેશજીના 4 હાથ બતાવવામાં આવ્યા છે. એ 4 હાથમાં એક એક અલંકાર છે. પહેલા હાથમાં છે કુલાડી. પહેલા હાથમાં શું બતાવવામાં આવ્યું છે? કુલાડી. કુલાડી એ શું કહે છે? કોઈની હિંસા કરવા માટે નથી. કુલાડી એટલે આપણા જીવનની અંદર ઘણી બધી એવી વાતો છે, નેગેટિવિટી છે, એને નષ્ટ કરીએ. બોલવાનું, વિચારવાનું, ખાવાનું, પીવાનું, વ્યવહારમાં આવવાનું, જ્યાં જ્યાં નેગેટિવિટીને ચેક અને એનો સામનો કરી, એને નષ્ટ કરી. જેટલું એને નષ્ટ કરીશું એટલું આપણા જીવનનું નિર્વિઘ્ન બનતું જશે. એની સાથે સાથે એક હાથમાં દોરડું બતાવવામાં આવ્યું છે, રસ્સી. દોરડું એ શેનું પ્રતીક છે?
આપણે બંધાવવું પડશે જીવનને નિર્વિઘ્ન બનાવવા માટે. આપણા જીવનમાં આપણે અમુક નિયમ મર્યાદાઓમાં બંધાવવું પડશે. જ્યાં સુધી આપણે પોતાને નિયમ અને મર્યાદાઓથી બાંધીશું નહીં ત્યાં સુધી જીવનમાં સમસ્યાઓ પેદા થયા જ કરશે. આપણે જોઈએ છીએ જે વ્યક્તિનું જીવન એમાં કોઈ નિયમ નથી, મર્યાદાઓ નથી, હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. આજે આ સમસ્યા, આજે આ સમસ્યા, ખાવાનો નિયમ મર્યાદાઓ, સુવાની નિયમ મર્યાદાઓ, બોલવાની નિયમ મર્યાદાઓ, કાન સાંભળવાની નિયમ મર્યાદાઓ, વ્યવહાર કરવાની નિયમ મર્યાદાઓ, દરેક કર્મની પાછળ એક નિયમ છે, એક મર્યાદા છે. આખા દિવસની દિનચર્યામાં જો આપણે નિયમ અને મર્યાદાઓથી ભરેલું જીવન જીવીશું તો જ આપણું જીવન નિર્વિઘ્ન રહેશે, નહીં તો કોઈ ને કોઈ સમસ્યાઓ. કારણ કે જ્યાં જીવનમાં નિયમ અને મર્યાદાઓ નથી ત્યાં સમસ્યાઓ જ સમસ્યાઓ છે. કપડાં પહેરવાની મર્યાદા નથી તો પણ સમસ્યાઓ છે, ખાવાની મર્યાદાઓ નથી તો પણ હેલ્થની હિસાબે જુઓ તો સમસ્યાઓ છે. તો બહુ બધા નિયમ અને મર્યાદાઓની રસ્તીમાં જ્યારે આપણા જીવનને આપણે બાંધી દઈશું ત્યારે આપણું જીવન એ કેવું બની જશે? નિર્વિઘ્ન, સમસ્યાઓથી મુક્ત, એક સુંદર, સ્વસ્થ અને સંપન્ન, ખુશીઓથી સંપન્ન જીવન આપણે જીવી શકશે. એ ગણેશજીનું હાથમાં જે રસ્સી છે, જે દોરડું છે, એ આપણને સંદેશ આપે છે. બીજું એ દોરડું કહે છે કે તમે બંધાવ પરમાત્મા પ્રેમની અંદર, પરમાત્મા પ્રેમમાં, નિયમ મર્યાદાઓમાં, વ્રતમાં બંધાય. લોકો વ્રત રાખે છે ને, એ વ્રત છે, એ બંધન, એ દોરડું છે, એમાં બંધાવવાથી ઘણી બધી પ્રાપ્તિઓ છે. અને એવું કહે છે ને, જે નિયમ પ્રમાણે નથી ચાલતા યમ એને જલ્દી લઈ જાય છે, એ યમરાજની સજાઓ ખાય છે જે નિયમ પર નથી ચાલતા. એટલે નિયમ અને મર્યાદાઓ યુક્ત જીવન એ દરેક દેવાત્માઓનું કહેવામાં આવે છે. એને મર્યાદા પુરુષોત્તમ દેવાત્માઓની મહિમામાં ગાઈએ છીએ, એ મર્યાદા પુરુષોત્તમ છે. દરેક ઉત્તમ પુરુષ બનવા માટે, મહાન આત્મા બનવા માટે આપણે નિયમ અને મર્યાદાને ફોલો કરવા પડશે. દરેક વ્યક્તિના પરિવારની પણ એક મર્યાદા હોય, કુળની મર્યાદાઓ હોય, સમાજની મર્યાદાઓ હોય. હરેક દેશમાં પોતપોતાના નિયમ કાયદાઓ બનેલા છે. તો દરેક રીતે આપણે જ્યારે નિયમ મર્યાદાઓમાં ચાલીશું તો આપણા, કોઈ કાયદો તોડે છે તો એના જીવનમાં સમસ્યા આવે છે. ટ્રાફિક ના જે લો હોય તમે એને તોડો તો પણ તમારા જીવનમાં સમસ્યા છે. કેટલા બધા પ્રકારના નિયમ મર્યાદાઓ સમાજના બન્યા હોય, કુળના બન્યા હોય, જો એમાં નથી ચાલતા તો કોઈ એને એક્સેપ્ટ નથી કરતા, એના જીવનમાં સમસ્યાઓ આવ્યા જ કરે છે. તો એ દોરડું એ કહે છે કે જીવનને નિયમ અને મર્યાદાઓથી ભરપૂર કરો, એમાં બાંધો તો જ જીવન. તમે જુઓ એક ખૂબ સુંદર ઉદાહરણ એ મને યાદ આવે છે. આપણે બધા, તમે પતંગનો જે તહેવાર છે મનાવીએ છીએ, ઉત્તરાયણનો તહેવાર, તો જે પતંગ એ રસ્સી સાથે બંધાયેલી નથી, એ દોરી સાથે બંધાયેલી નથી, એ પતંગ ઉડી નથી શકતી. શું થશે? એ પતંગ ઉડી નથી શકતી. એ રસ્સી પરથી જ્યારે તૂટી જાય છે, એ દોરડાથી અલગ થઈ જાય છે, એ ધાગાથી અલગ થઈ જાય છે, એટલે તરત પેલી પતંગ નીચે પડવા લાગે છે, ક્યાંક ફસાઈ જશે, નીચે આવી જશે, લૂંટાઈ જશે. કારણ કે જ્યારે નીચે પતંગ આવી જાય ને તો એને ખેંચવા વાળા, એને પકડવા વાળા, એને લૂંટવા વાળા બહુ બધા હોય. તો જીવનને પણ ઉડતું રાખવા, ઊંચાઈ પર પહોંચાડવા માટે શું કરવું પડશે? નિયમ મર્યાદાઓની રસ્તીમાં બાંધવું પડશે. તો એ રસ્તી કે છે નિર્વિઘ્ન રહેવા માટે મર્યાદાઓથી બંધાયેલા. એક હાથ છે વરદાની હાથ, હંમેશા એક હાથ વરદાની બતાવવાનો છે. વરદાન આપ, એ શું કહે છે?
જીવનમાં જઈએ જોઈએ 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 આ જોઈએ પેલું જોઈએ આવું હોવું જોઈએ તેવું હોવું જોઈએ એ પ્રાપ્તિની અપેક્ષાઓ નહીં રાખો, ઈચ્છાઓ નહીં રાખો, જોઈએ જોઈએ ની ઈચ્છાઓ નહીં રાખો. એ ઈચ્છાઓ પણ બહુ બધા વિઘ્ન પેદા કરે છે, સમસ્યાઓ પેદા કરે છે. પણ વરદાની હાથ, વરદાની હાથમાંના દરેક દેવાત્માઓનો હાથ કેવો છે? જોઈએ જોઈએ નહીં, દેવાત્માઓમાંના દેવતા દેવાવાળા અનેક આત્માઓને આપવા વાળા. જ્યારે આપણું જીવન બીજાઓને આપવા વાળું થઈ જશે, દરેક આત્માને કઈ ને કઈ જોઈએ છે, કઈ નહીં તો પ્રેમ અને રિસ્પેક્ટ, જ્ઞાન, એ તો જોઈએ જ છે ને. બસ એ આપતા જઈએ, આપતા જઈએ, પ્રેમ આપતા જઈએ, રિસ્પેક્ટ આપતા જઈએ. આપણી પાસે જે કંઈક સારી વાતો છે, જ્ઞાન છે, નોલેજ છે, એ વહેંચતા રહીએ, આપણું જીવન વરદાની બની જશે. જેનું જીવન વરદાની છે, દુઆઓને પાત્ર છે, અને જેની પાસે દુઆઓનો ખજાનો છે, એને ક્યાંય કોઈ સમસ્યા આવી નથી શકતી. તો જીવન વરદાની બનાવી દઈએ. વરદાની આપણો હાથ હંમેશા કેવો હોવો જોઈએ? આવો નહીં, લેનાર નહીં, પણ આપનાર, દેવતા, વરદાન આપનાર, દરેકના જીવનને જે છે જોઈએ છે એને આપતા જઈએ. તો જ્યારે આ ગુણોથી સંપન્ન આપણું જીવન બની જશે ને, ત્યારે આપણું જીવન વરદાની બની જશે, અનેક આત્માઓની દુઆઓ મળતી જશે. એટલે દેવાનું છે એ આ વરદાન છે. બીજું, બીજા આત્મા છે લાડુ. લાડુ બતાવે છે ગણેશજીનો પ્રિય પ્રસાદ. એક શું છે? મોદક, લાડુ. ગણેશજીના ભોગમાં પણ શું ધરાવવામાં આવે છે? લાડુ ધરાવવામાં આવે છે પ્રસાદમાં, મોદક. તમે જો લાડુ બનાવવા માટે બહુ મહેનત કરવી પડે. લાડુ એમ જ નહીં, બહુ બધી લાંબી પ્રોસેસ પછી એક લાડુ તૈયાર થાય, એક મોદક તૈયાર થાય. મહેનત છે. ઘણા લોકો આધ્યાત્મિકતા માટે શું સમજે છે? આધ્યાત્મિકતા માના બધું છોડી દેવાનું, સ્પિરિચ્યુઆલિટી માના ખાલી મહેનત કરવાની, એવું નથી. કારણ કે જ્યારે આપણે મહેનત કરીશું, ત્યારે આપણે જીવનની અંદર મીઠાશ આવી જશે. એ સ્વીટ હોય છે ને, મીઠાશ હોય છે. તો મહેનત છે જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવા માટે. થોડીક મહેનત તો કરવી જ પડશે, કંઈક તો આપણે અટેન્શન આપવું જ પડશે. જ્યારે આપણે મહેનત કરીશું, અટેન્શન આપીશું, તો આપણા જીવનમાં બહુ બધી મીઠાશ પેદા થઈ જશે. તમે જુઓ, લાડુને બનાવવા માટે, લાડુ એ સંગઠનનું પ્રતીક છે, એકતાનું પણ પ્રતીક છે. કારણ કે લાડુ બનાવવા માટે એ એકતા જોઈએ. એકતા વગર એ ક્યારેય બની નહીં શકે. તો જીવનને સમસ્યાઓથી મુક્ત રાખવા માટે, વિઘ્નોથી મુક્ત રાખવા માટે સંગઠન જોઈશે, એકતા જોઈશે. જ્યારે એકતા નથી હોતી, યુનિટી નથી હોતી, ત્યાં હંમેશા સમસ્યાઓ પેદા થાય છે, વિઘ્નો પેદા થાય છે. એકતાથી, સંગઠનની શક્તિથી ગમે એવી મોટી સમસ્યાને પણ આપણે ફેસ કરી શકીએ છીએ, એનો સામનો કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે એક વખત આ પાંચેય આંગળીની વચ્ચે ઝઘડો થયો, આ પાંચેય આંગળીની વચ્ચે ઝઘડો થયો. આ કહે છે હું મોટી, સૌથી મોટી હું. કારણ કે હું ઈશારો કોના તરફ કરું છું? ઈશ્વર તરફ, ગોડ તરફ, ભગવાન તરફ ઈશારો કરનાર હું છું, તો હું સૌથી મોટી. આ કહે છે કે નહીં, મોટી તો હું છું. સત્યને સિદ્ધ શું કરવાનું? આ પાંચને જુઓ, સૌથી મોટી તો હું જ છું ને, દેખાય છે, એને શું સિદ્ધ કરવાનું? પાંચોમાં હું જ મોટી છું. એટલે એ કહે છે હું મોટી. આ કહે છે નહીં, મોટી તો હું છું. કઈ રીતે? કોઈ બી પૂજા કરવી હોય, તિલક કરવું હોય, તો આનો જ ઉપયોગ થાય. તો મોટી તો હું છું. આ કહે છે નહીં, મોટી તો હું છું. ભલે હું નાની હોઉં, દેખાવું ભલે નાની, પણ છું હું મોટી. કારણ કે જ્યારે ગોવર્ધન પર્વત ઉઠાવવાનો હતો ને, ત્યારે મારો જ ઉપયોગ થયો હતો. એટલે સૌથી મોટી હું છું. આ કહે છે નહીં,
મોટો તો હું છું. કોઈ પણ જગ્યાએ જયારે પ્રોપર્ટી હોય કઈ બી હોય, મારા નિશાન વગર કોઈ કામ થતું નથી, એટલે મોટો તો હું છું. આ પાંચેય આપસમાં ઝઘડી રહ્યા હોય છે. એ પાંચ ઝઘડતા હોય છે સમયે એ રસ્તેથી નારદજી પાસ થઈ રહ્યા હોય છે. નારદજી ને જોવે છે એટલે પાંચેય નારદજી પાસે જાય છે અને નારદજીને કહે છે કે તમે હવે અમારા સમસ્યાનું સમાધાન કરો કે અમારા પાંચમાં સૌથી મોટું કોણ. તો નારદજી વિચાર કરે છે કે જો એકને હું મોટું કહી દઈશ તો બીજા ચાર તો નારાજ થવાના જ છે. તો એણે એક યુક્તિ કરી. એણે કીધું નારદજીએ કે હું ત્યારેનો જવાબ આપીશ જ્યારે તમે મને કાર્ય કરીને બતાવશો. એક બહુ મોટો બુંદીનો થાળ લઈને આવે છે અને કહે છે એ પાંચેયને કે તમે પાંચેય અલગ અલગ બેસો અને એક એક લાડુ બનાવી દો. જ્યારે પાંચેય અલગ અલગ બેસે છે અને લાડુ બનાવવા જાય છે તો એક પણ લાડુ બનાવી શકતા નથી, એકબીજાની સામે જોવા લાગે છે. જ્યારે પાંચેય ભેગા થાય છે ત્યારે એક લાડુ બને છે. ત્યારે નારદજી એમને કહે છે કે તમારામાંથી કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા જ નું મહત્વ છે, એકની વગર પણ નહીં ચાલશે. તો લાડુ એ શેનું પ્રતીક છે જીવનમાં? સમસ્યાઓથી વિઘ્નોથી મુક્ત થવું હોય તો એકતા મારો, સંગઠન મારો, એકબીજાને સમજો, એકબીજાને રિસ્પેક્ટ આપો, દરેકનું મહત્વ છે, તો જીવન સમસ્યાઓથી મુક્ત થઈ જશે. હવે આવે છે એ આવે છે ગણેશજીના પગ. આટલી મોટી કાયા છે ગણેશજીનું, આટલું મોટું શરીર, પણ પગ ખૂબ નાના નાના બતાવવામાં આવ્યા છે. અને એમની જે બેસવાની પોઝિશન છે ને, એક પગ ઉપર એક પગ નીચે, અને એ જે પગ નીચે છે ને એનો પણ ખાલી અંગૂઠો જ આ જમીનને ટચ થયેલો છે, ખાલી અંગૂઠો. એના પગ શું કહેવા માંગે છે આપણે? એક તો કઈ પોઝિશન છે, એક પગ ઉપર એક પગ નીચે, બસ હમણાં ઉભા થશે ને હમણાં કામ કરશે, હમણાં ઉભા થશે ને હમણાં કામ કરશે. જીવનની અંદર સમસ્યાઓથી મુક્ત રહેવું હોય તો હંમેશા દરેક કાર્યમાં તત્પર રહો. નિર્વિકારી જીવન જીવવા માટે, એક દેવી જીવન જીવવા માટે, શ્રેષ્ઠ જીવન જીવવા માટે આળસ એનો ત્યાગ કરો. અને બીજું, એનો જે પગ છે એ ઊંચો નથી, એક અંગૂઠો પણ આ જમીનને ટચ થયેલો છે, આખો પગ નીચે નથી. એ શું કહે છે કે તમે આ સંસારને છોડીને કોઈ સમસ્યાઓમાંથી મુક્ત નહીં થઈ શકો. ઘણા લોકો એવું સમજે છે કે તમારે નિર્વિઘ્ન રહેવું હોય, જીવનની દરેક સમસ્યાઓથી મુક્ત હોય તો આ સંસારમાં કોઈની સાથે મતલબ નહીં રાખો, એને છોડી દો. નહીં, કર્મમાં આવવું પડશે, વ્યવહારમાં આવવું પડશે, એકબીજાને મળવું પડશે, સંસારમાં રહેવું પડશે, પણ જીવન કેવું બનાવવું પડશે? ખાલી ટચ થયેલો છે, ન્યારું અને પ્યારું. જેટલા ન્યારા અને પ્યારા રહી શકશો એટલું જીવન નિર્વિઘ્ન રહેશે, એટલું જીવન નિર્વિઘ્ન રહેશે, દરેક સમસ્યાઓ નષ્ટ થઈ જશે. એટલે ગણેશજીના પગ શું કહે છે? કેવું જીવન? સ્ટ્રોંગ. બીજું, ગણેશજીના પગ કેવા છે? સ્ટ્રોંગ. તમે જોયું હશે હાથી એક ગલીમાંથી જ્યારે પાસ થાય છે ત્યારે લોકો, બાળકો એની પાસે ઝુંડ બનાવીને અવાજ કરતા કરતા જાય છે, પુત્રો ભોંકવા લાગે છે, પણ હાથીની ચાલમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. જ્યારે આપણે કોઈ શ્રેષ્ઠ કાર્ય માટે કદમ આગળ વધારીએ છીએ ત્યારે આપણે હંમેશા એમાં દ્રઢ રહેવું જરૂરી છે. લોકો બોલશે, લોકો કહેશે, કૂતરાઓ ભોંકે છે ને, લોકો કહેશે, બોલશે, અવાજ કરશે, શોર મચાવશે,
પણ આપણા એ દ્રઢ સંકલ્પને કોઈ હલાવી શકે નહીં, કોઈ એને નષ્ટ ના કરી શકે. આપણા મંજિલથી આપણને કોઈ વિઘ્ન ના આવી શકે, અડચણ ના આવી શકે. એટલે એટલા સ્ટ્રોંગ પગ બતાવવામાં આવ્યા છે, મજબૂત, કે આપણી મંજિલ સુધી આપણે પહોંચવાનું છે. એની સાઈડ સીન્સ છે બધા, એને અટકવાનું નથી, એને જોઈને અટકવાનું નથી. તો આપણા પગને કેવા દ્રઢતા સંપન્ન રાખીએ, ન્યારા અને પ્યારા બનાવીએ, મજબૂત બનાવીએ, તો આપણું જીવન નિર્વિઘ્ન થઈ જશે. એની સાથે સાથે ગણેશજીનું જે વાહન છે એ કયું બતાવ્યું છે? આટલા મોટા ગણેશજી, આટલા મોટા ગણેશજી, અને એનું વાહન ઉંદર બતાવવામાં આવ્યું છે. ઉંદરની વિશેષતા શું છે? ઉંદર શું કરે છે? એ કાપવાનું કામ કરે છે. કાપવાનું, એને કઈ ખાવાનું જ કાપશે એવું નહીં, ખાવાનું જ કુતરશે એવું નહીં, કુતરવાનું કામ, ખાવાનું જ કુતરે છે એવું નહીં. પણ એ ઉંદર, એ વાયર હોય, પ્લાસ્ટિક હોય, લોખંડ હોય, કોઈ પણ પ્રકાર, કોઈ પણ વસ્તુ હોય, એને કુતર્યા કરશે. તો દુનિયાની અંદર ઘણી બધી એવી મેન્ટાલિટી વાળી આત્માઓ છે, જે અનેક આત્માઓના જીવનની અંદર કાપવાનું કામ કરશે. અને તમે બીજી વિશેષતા જુઓ ઉંદર, એ જ્યારે આપણને કાપે છે ને, આપણને કરડે છે, ત્યારે ફૂંક મારશે અને કરશે. એનેસ્થેટિક એક એ ફૂંક મારે છે, જેમાં એ આપણને લોહી પણ નીકળી જાય ને, કાપે ને, ડંખે ને, આપણને ખબર ના પડે. તો એવી મનુષ્ય આત્માઓ છે આ સૃષ્ટિ ઉપર, આપણી આસપાસ, આપણા સ્વન સંપર્કમાં, કે જે આપણને મોઢે ખૂબ સારા હશે એવી પર્સનાલિટી, ઉંદર જેવી પર્સનાલિટી, મોઢે ખૂબ સારા હશે, મીઠા હશે, કારણ કે ડંખ મારે ને પેલા ફૂંક મારે, ફૂંક મારે એટલે એનેસ્થેસિયા લાગી જાય, અને પછી એ ડંખે તો આપણને ખબર ના પડે, દુઃખ પણ ના લાગે. તો એવી મનુષ્યાત્મા જે પીઠ પાછળ આપણી બુરાઈ નિંદા કરતી હોય અને આપણા મોઢે ખૂબ સારી હોય, તો એવી આત્માઓને જેને વશ કરી દીધા, એને વાહન બતાવવામાં આવ્યું છે, વશ કરી દીધા, એનું જીવન એટલે નિર્વિઘ્ન બની ગયું. તો એને સમજીએ, પરખીએ, તો જીવન નિર્વિઘ્ન બની જશે. અને તમે જોયું હશે, ઉંદર એ ક્યાંથી આવી જઈને આપણને ખબર ના પડે. આપણે કે બારી બંધ, તે દરવાજા બંધ, એ ક્યાંથી આવી ગયું? એ નાનકડી એવી જગ્યામાંથી પણ પ્રવેશ કરી જાય છે. તો નેગેટિવિટી આપણા જીવનની અંદર કેવી રીતે પ્રવેશ કરે છે એ આપણને ખબર નથી પડતી. શરૂઆત તો બહુ સારી લાગે આપણને, આપણને એવું લાગે આ સાચું જ છે, આ બરાબર જ છે, આ ખોટું નથી. પણ એ નેગેટિવિટી ધીરે 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 ઘણી બધી સમસ્યાઓ પેદા કરવા લાગે. ત્યારે ખ્યાલ આવે કે આ તો ગલત હતું, ત્યાં સુધી લેટ પણ થઈ જાય, ઘણી બધી સમસ્યાઓથી આપણે ઘેરાઈ જઈએ. એટલે એ કહે છે વાહન, એને શું કહે છે કે એ ગમે ત્યાંથી પ્રવેશ કરશે, એ ફૂંક મારીને કાપશે, અને એ શું કરશે, ઘણા બધા સંબંધોને નષ્ટ કરવાની કોશિશ કરશે. પણ એવી વૃત્તિની ઉપર પણ વિજય પ્રાપ્ત કરીએ પોઝિટિવિટી. પોઝિટિવ જેટલી આપણી અંદર પોઝિટિવિટી હશે, આપણે આપણા દરેક કાર્મિક એકાઉન્ટને કાપવાના છે, એને નષ્ટ કરવાના છે, ત્યારે આપણી એ વૃત્તિ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશે. એની સાથે સાથે ગણેશજીની બે પત્નીઓ બતાવવામાં આવી છે, રિદ્ધિ અને સિદ્ધિ. રિદ્ધિ અને સિદ્ધિ, રિદ્ધિ ધન સંપત્તિ, સિદ્ધિ માના સફળતા. જ્યારે આપણું જીવન આવું ગુણોથી ભરપૂર ગણપતિ જેવું બની જશે, ત્યારે આપણને જીવનની અંદર રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થશે. બીજું, રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે
એવું કહેવાય છે કે ગણેશજીને બે ભાઈઓ હતા, એકનું નામ કાર્તિકેય અને એકનું નામ ગણેશ. અને બંનેની વચ્ચે એક વાતની કોમ્પિટિશન ચાલે કે આ સૃષ્ટિની પ્રદક્ષિણા સૌથી પહેલા જે કરીને આવશે એને આ બે પત્નીઓ મળશે, રિદ્ધિ અને સિદ્ધિ, એના એની સાથે એમના મેરેજ થશે. હવે કાર્તિકે તો નીકળી પડે છે પોતાનું વાહન લઈ, મોર, એનું વાહન મોર હોય છે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે. હવે તમે અહીંયા જુઓ, ગણેશજીને બુદ્ધિનું પ્રતીક બતાવે, એનું હાથીનું માથું બતાવવામાં આવ્યું છે, એને અહીંયા બુદ્ધિનો પ્રયોગ કર્યો. એણે શું કર્યું, શંકરજીને અને પાર્વતીજીને માતા પિતાને બેસાડ્યા, એની પ્રદક્ષિણા કરી, અને એની પ્રદક્ષિણા કર્યા પછી એમણે કીધું કે મારો સંસાર, મારી દુનિયા, મારે ક્યાંય જવાની જરૂર નથી, મારી દુનિયા તો મારા માતા પિતાના ચરણોમાં એમાં જ છે. તો અહીંયા માતૃભક્તિ અને પિતૃભક્તિ બતાવવામાં આવી છે. જે પોતાના માતા પિતાને રિસ્પેક્ટ આપે છે, એની એનું કેર કરે છે, એનું ધ્યાન રાખે છે, એને એને સન્માન આપે છે, રિસ્પેક્ટ આપે છે, એના જીવનમાં બે વાતો આવે છે, રિદ્ધિ અને સિદ્ધિ. બહુ બધી દુઆઓ પ્રાપ્ત થાય છે, સફળતા મળે છે, રિદ્ધિ, ધન, સંપત્તિ, સંપન્નતા મળે છે. તો રિદ્ધિ અને સિદ્ધિ. બીજું, જેનું ડાયરેક્ટ પરમાત્મા સાથે કનેક્શન છે, દુનિયાની સાથે કોઈની સાથે કનેક્શન નથી, દુનિયામાં જવાની જરૂર જ નથી, એનું એક જ સાથે કનેક્શન છે, જોડાણ છે, એને આ બે વાતો મળે છે, રિદ્ધિ અને સિદ્ધિ. પરમાત્મા સાથેનું ડાયરેક્ટ આપણું કનેક્શન એ પણ આપણને બહુ બધી સમસ્યાઓમાંથી મુક્ત કરે છે, કારણ કે વિઘ્ન હર્તા, વિઘ્નોમાંથી મુક્ત કરનારે પરમાત્મા છે. તો આપણું કનેક્શન એની સાથે ડાયરેક્ટ હોય એટલે એને માતા પિતાની પ્રદક્ષિણા કરે, અને કહેવાય છે કે એ પોતાના માતા પિતાના પ્રિય પુત્ર થઈ ગયા, ગણેશજી સૌથી પ્રિય પુત્ર. એનું કારણ એ છે કે એમણે એને જ પોતાનો સંસાર બનાવ્યો. ગુજરાતીમાં પણ કીધું છે ને, ગીતામાં શું કીધું છે, સંસારમાં સરસો રહે મન મારી પાસ. જેનું મન અને બુદ્ધિનું કનેક્શન ડાયરેક્ટ પરમાત્મા સાથે છે, એ દરેક સમસ્યાઓથી મુક્ત થાય છે, એના દરેક વિઘ્ન નષ્ટ થઈ જાય છે, અને એનો પ્રેમ, પરમાત્મા પ્રેમનો પાત્ર આત્મા બની જાય છે. એટલે જ્યારે પણ આપણે શિવજીના મંદિરમાં જઈએ ને, તો એક તરફ ગણેશજીની મૂર્તિ હંમેશા બતાવવામાં આવે છે, ભલે એના બે બાળક હતા, કાર્તિકેય પણ કાર્તિકેયની નહીં હશે, ગણેશજીની સ્થાપના હંમેશા થાય છે શિવ મંદિરની અંદર, એના પ્રિય પુત્ર થયા, કારણ કે એનું ડાયરેક્ટ કનેક્શન એક એના માતા પિતા પરમાત્મા. બીજું, એ ગણેશજી વિઘ્ન વિનાશક, વિઘ્ન હર્તા, સિદ્ધિ વિનાયક, એની 10 દિવસ સુધી ભક્તિ માર્ગની અંદર આરાધના કરીએ, પૂજા કરીએ, આરતી કરીએ, એને પ્રસાદ ચડાવીએ, ખવડાવીએ, પીવડાવીએ, અને એ ગણેશજીને 10મા દિવસે શું કરીએ છીએ એનું વિસર્જન કરી દઈએ છીએ. 10 દિવસ સુધી જેને આટલું સન્માન આપ, આટલી આરાધના કરી, જેની પૂજાથી આપણા વિઘ્નો નષ્ટ થાય છે, એનું વિસર્જન કરી દેવામાં આવે છે. અને મેં તો જોયું છે, ખૂબ રડતા, ભાવુક થઈને ભક્તો એમ બોલતા બોલતા કે આવતા વર્ષે જલ્દી આવજો, અગલે સાલ ફિર જલ્દી આના, એમ બોલતા બોલતા, એનું રડતા રડતા આંખોમાં પાણી હોય છે, ભાવુક થઈને એનું વિસર્જન કરે છે. જો અહીંયા પણ એક મોટી ગલતી કરી, અને એ પણ જોવામાં આવ્યું છે, એટલી બધી ભીડ હોય, કારણ કે આજે ગણેશજીની પૂજા ખાલી ગલી ગલીમાં નથી, આજે ગણેશજીની પૂજા ઘર ઘરમાં થાય છે, એટલી બધી મૂર્તિઓ, જ્યારે એનું વિસર્જનનો દિવસ હોય ને,
વિઘ્ન વિનાશકના વિસર્જનમાં પણ વિઘ્ન આવે છે. ઘણી વખત તો ખૂન ખરાબા પણ થાય છે, મારવાનું પણ ચાલે છે, ઝઘડાઓ પણ થાય છે. 10 દિવસ સુધી જે વિઘ્ન વિનાશકની આરાધના કરી એના વિસર્જનમાં વિઘ્ન શા માટે? એનું કારણ શું છે? કારણ કે 10 દિવસ પછી વિસર્જન કરવાના હતા વિઘ્નોને, બુરાઈઓનું વિસર્જન કરવાનું હતું, અને આપણે વિસર્જન કરી દીધું વિઘ્ન વિનાશક. વિઘ્ન વિનાશકનું વિસર્જન કરવાથી વિઘ્નો કેવી રીતે નષ્ટ થશે? આપણે જોઈએ છીએ કે દર વર્ષ કરતા આ દર વર્ષે પાછલા વર્ષ કરતા આ વર્ષે વિઘ્નહર્તાની પૂજા વધે છે, મૂર્તિઓ વધે છે, અને વિઘ્નો પણ ઓછા થાય છે કે વધે છે? સમસ્યાઓ ઘટે છે કે વધે છે? વિઘ્ન વિનાશકની પૂજા વધી તો સાથે સાથે વિઘ્નો પણ વધ્યા, તો કંઈક તો કમી છે ને, ક્યાંક તો મિસિંગ છે ને. એ શું છે? એ છે વિસર્જન અંતિમ સમયે આપણા વિઘ્નોને, આપણી બુરાઈઓને, આપણા મનોવિકારોને કરવાના હતા, અને આપણે કરી દીધું વિઘ્ન વિનાશકનું વિસર્જન. એવી સ્થિતિ હોય. બીજું, જ્યારે વિઘ્ન વિનાશકનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે એની વિધિ શું હોય છે? પહેલેથી બધું પ્લાન થયેલું હોય, કયા એરિયા વાળાએ કઈ જગ્યાએ ક્યાં વિસર્જન કરવાનું હોય. સાગરની અંદર એ સમયે ફૂલ પાણી હોય, યા નદીઓની અંદર પણ છોડવામાં આવેલું હોય પાણી, ફૂલ પાણી હોય, અને વિઘ્ન વિનાશકનું વિસર્જન થાય, એટલી બધી મૂર્તિઓ હોય. મેં મારી આંખે જોયું છે એ સમયે ને એક નાવની અંદર બહુ બધી મૂર્તિઓને મૂકવામાં આવે, કોઈ નાની હોય, કોઈ મોટી હોય, એને નદીની વચ્ચે લઈ જવામાં આવે, એકને અહીંયા ફેંકશે, એકને અહીંયા ફેંકશે, એકને અહીંયા ફેંકશે. અને જે મોટી મોટી મૂર્તિઓ છે જેને એ ડૂબતી નથી, તો એને એમાં ફેંકીને એની ઉપર ચડી ચડીને પણ ડૂબજા ડૂબજા કરીને એને ડૂબાડવાની કોશિશ કરે છે, એ પધરાવે છે. કોઈ ઉલટા પડ્યા છે, કોઈ આડા પડ્યા છે, કોઈ કેમ પડ્યા છે, જ્યારે પાણી ઉતરી જાય છે ત્યારનું જે દ્રશ્ય છે એ રિયલી એવું લાગે છે કે શું આટલો 10 દિવસ આપણે એને રિસ્પેક્ટ આપ્યું, માન આપ્યું, ખર્ચા કર્યા. કેટલા બધા તો ખર્ચા થાય છે, એક ટેન્ટ બનાવે, એનું ડેકોરેશન કરે, એમાં સાઉન્ડ સિસ્ટમ લગાવે, 10 દિવસ સુધી એને પૂજા કરે, એનો પ્રસાદ ચડાવે, એ 10 દિવસનો ટોટલ ખર્ચો કરોડો રૂપિયાનો ખર્ચો. ઇવન એટલા મોટા મોટા ગણેશજી બનાવવામાં આવે ને, રિયલ તો ઘરેણાઓ પહેરાવવામાં આવે, ડાયમંડ રિયલ પહેરાવવામાં આવે, એના ઇન્સ્યોરન્સ કરવામાં આવે એ ટેન્ટના. કેટલો બધો ખર્ચો કર્યા પછી 10મા દિવસે જ્યારે એ મૂર્તિની હાલતને આપણે જોઈએ ત્યારે આપણને અહેસાસ થાય કે વિઘ્નો શા માટે નષ્ટ નથી થતા. તો વિઘ્ન વિનાશકનું વિસર્જન નથી કરવાનું, વિસર્જન કરવાનું છે આપણા વિઘ્નોનું, આપણી સમસ્યાઓનું, આપણી બુરાઈઓનું, આપણી નેગેટિવિટીનું, આપણા કાર્મિક એકાઉન્ટને નષ્ટ કરવાના છે. અને આપણે સમજ્યા વગર જ તેનું વિસર્જન કરી દઈએ છીએ. વિઘ્ન વિનાશક તો ગણેશજી દર વર્ષે આવે છે, દર વર્ષે આવીને આપણને બહુ બધો સંદેશ આપે છે. એના એક એક અંગ પાછળનો એક એક સંદેશ આપણે સાંભળીએ છીએ. એ જ્યારે પણ હવે એની મૂર્તિને જોઈએ, ધ્યાનથી જોઈએ, અને એને ધ્યાનથી જોઈને એક એક અંગના એક એક ગુણને સમજવાની કોશિશ કરીએ, અને એ ગુણને આપણા જીવનમાં લાવવાની કોશિશ કરીએ, ત્યારે આપણું જીવન નિર્વિઘ્ન બની જશે, વિઘ્નમાંથી આપણે મુક્ત થઈ જશું, જીવન સુખ શાંતિથી સંપન્ન, દુઆઓનું પાત્ર, પરમાત્મા પ્રેમનું પાત્ર બની જશે, દરેક સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશું. તો દર વર્ષે ગણેશજી આવીને આપણ બધાને આ સંદેશ આપે છે, પણ આપણે એ ગણેશજીને દર વર્ષે બોલાવીએ, સ્વાગત કરીએ, અને આવતા વર્ષે જ ફરીથી યાદ આવે છે. તમે જો દેવાત્માઓનું પણ સ્ટેટ વાઇઝ
ડિવાઈડેશન થઈ ગયું છે. મહારાષ્ટ્રની અંદર, ઇન્ડિયામાં મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે ગણેશજીની પૂજા થાય, સાઉથમાં જાઓ તો દેવાત્માઓની પૂજા થાય, આ એરિયામાં આની પૂજા થાય. તો દર વર્ષે દરેક દેવતાઓને ન્યાય આપવામાં આવે છે. જે ગણેશજી પેલા શ્રાવણ મહિનો હતો, એક મહિનો શિવજીની પૂજા કરી, હવે 10 દિવસ ગણેશજીની પૂજા કરશું, પછી નવરાત્રિમાં દેવીઓની પૂજા કરશું, પછી આવશે દિવાળી મહાલક્ષ્મીની પૂજા કરીશું. તો દરેક દેવાત્માઓને દર વર્ષે આપણે યાદ કરીએ, એને એનું વેલકમ કરીએ, બોલાવીએ, આરાધના કરીએ, અને પછી આવતા વર્ષે યાદ કરીએ. વિઘ્ન વિનાશકને આખું વર્ષ જો યાદ કરવામાં આવે ને તો કોઈ વિઘ્ન જ નહીં રહે. તો ગણેશજી આપણને આ બધો સંદેશ આપે છે. તો આપણે એમાંથી કોઈ એક અંગનું, એક ગુણને પણ જો જીવનમાં ધારણ કરી લઈશું, આપણું જીવન ખૂબ સુંદર ખુશાલ થઈ જશે. તો આ છે ગણેશજીનું આધ્યાત્મિક રહસ્ય. ઓમ શાંતિ. બાબા પાસેથી એ વરદાન લઈશું, નિર્વિઘ્ન વિનાશક નહીં. જો બે વાત છે, એક છે નિર્વિઘ્ન અને એક છે વિઘ્ન વિનાશક. એક નિર્વિઘ્ન સ્થિતિ અને એક વિઘ્ન વિનાશક સ્થિતિ. આ બે માં ઊંચી સ્થિતિ કઈ છે? ઊંચી સ્થિતિ વિઘ્ન આવે અને એને વિનાશ કરીએ, એ વિઘ્ન વિનાશકની સ્થિતિ કરતા પણ ઊંચી સ્થિતિ છે નિર્વિઘ્ન સ્થિતિ. કે વિઘ્ન આવે જ નહીં. આવે જ નહીંનો મતલબ એવો નથી કે પરિસ્થિતિઓ સમસ્યાઓ નહીં આવે, પણ આપણી સ્થિતિ એવી હોય કે એનો બિલકુલ ઇફેક્ટ આપણી સ્થિતિ પર ના પડે. કોઈ પણ પરિસ્થિતિ ની ઇફેક્ટ આપણી ઉપર ન પડે એને આપણે કહીશું નિર્વિઘ્ન સ્થિતિ. દાદીઓ સામે આવી, બ્રહ્મા બાબા સામે આવી, પણ એમની સ્થિતિ નિર્વિઘ્ન સ્થિતિ હતી. કે એની ઇફેક્ટ એ લોકો હલચલમાં નહીં આવે. તો આપણે એવી સ્થિતિ બાબા પાસેથી વરદાન લઈશું કે આપણું પણ જીવન એવું નિર્વિઘ્ન બની જાય, કે જેની ઇફેક્ટ ફિઝિકલી કર્મભોગની સમસ્યા હોય, પ્રકૃતિની સમસ્યા હોય, વ્યક્તિઓની સમસ્યા હોય, ઘરની કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારનો સમસ્યાઓ એ આપણી મનસ્થિતિને ડિસ્ટર્બ ના કરે એને કહેવાય નિર્વિઘ્ન સ્થિતિ. તો આપણે આજે ફર્સ્ટ ડે થી ગણેશજીનું આહ્વાન કરી અને આપણે બધા એ બાબાના ખૂબ પ્રેમ પ્રેમી પ્રેમના પાત્ર બાળક છીએ, પ્રિય બાળક છીએ. તો આપણે બધા એ શિવ બાબાના પ્રિય સાચા ગણેશ બની જઈએ, નિર્વિઘ્ન આત્મા બની જઈએ, એ સ્વરૂપમાં બેસી છીએ. હું સ્વયં એ ગણેશ સ્વમાન સ્વરૂપમાં છું, નિર્વિઘ્ન આત્મા છું. બાબાને પોતાની સામે મહેસૂસ કરીએ. બાબા સૂક્ષ્મ સ્વરૂપમાં મારી સામે છે. બાબાનો ખૂબ સુંદર વરદાની હાથ, એકદમ લાઇટનો હાથ, શક્તિશાળી વરદાની હાથ એ મારા મસ્તક પર છે અને બાબા મને વરદાન આપી રહ્યા છે. વચ્ચે નિર્વિઘ્ન મહેસૂસ કરીએ બાબાના એ સ્પર્શને, ખૂબ હલકો સોફ્ટ શક્તિશાળી સ્પર્શ, લાઇટનો હાથ, બાબાના એ વરદાનને પ્રાપ્ત કરીને હું આત્મા પણ એ નિર્વિઘ્ન સ્થિતિમાં સ્થિત થઈ બાબાના એ વરદાનથી મારું એક એક અંગ એ ગુણોથી ભરપૂર થઈ ગયું. મારી બુદ્ધિ એ જ્ઞાનથી ભરપૂર,
મારી દ્રષ્ટિ તુરાન દ્રષ્ટિ મારા કાન મારું મુખ એક એક અંક નિર્વિઘ્ન અવસ્થામાં મારું પેટ હર આત્માને સ્વીકાર સમાવાની શક્તિ દરેક વાત દરેક સમસ્યા દરેક વ્યક્તિને સ્વીકાર પુરુષાર્થની આ મંજિલ પર દૃઢતાથી આગળ મારા આ બ્રાહ્મણ જીવનની અંદર રાખેલા કદમ ક્યારેય હલશે નહીં, પાછા નહીં હટશે, અચલ અડોલ દ્રઢતાથી આગળ હું ગણેશ છું, વિઘ્નહર્તા નિર્વિઘ્ન ગણેશ, મારું જીવન મર્યાદાઓથી સંપન્ન, બાબા તમે આપેલી દરેક મર્યાદાઓ શ્રીમત પર હું સદા ચાલીશ, સદા એ મર્યાદાઓની રસ્તીથી બંધાયેલી રહીશ, નીચે બાબા આપના આ વરદાનને ફલીભૂત કરવા માટે અનેક આત્માઓને સદા વરદાની મૂર્ત બની આપતી જઈશ, પ્રેમ સમ્માન જ્ઞાન મારે આપવાનું છે. મારા જીવનને હું એકતાના સૂત્રમાં બાંધીને મધુરતાથી સંપન્ન કરીશ, અનેક આત્માઓનું જીવન પણ મધુરતા સંપન્ન બનાવવાની સેવા કરીશ. હું વિઘ્નહર્તા ગણેશ છું, મારે મારા દરેક વિઘ્નોનું વિસર્જન કરવાનું છે, મીઠે બાબા મેરા તો સિર્ફ શિવ બાબા દૂસરા ન કોઈ, મારા જીવનમાં માત્ર ને માત્ર આપ જ છું,
અનુભવ કરીએ. બાપાએ પણ મને વરદાન આપ્યું રિદ્ધિ અને સિદ્ધિ સ્વરૂપ ભવ, સદા સફળતા મુક્ત ભવ. મીઠે બાબા, આપના વરદાનોને પ્રાપ્ત કરીને મારું જીવન નિર્વિઘ્ન ખુશીઓથી સંપન્ન બાબા, આપનો ખૂબ ખૂબ શુક્રિયા. થેન્ક્સ. આપે અમને પોતાના બનાવીને જ્ઞાન આપીને સંપૂર્ણ વિઘ્નોથી મુક્ત કરી દીધા, સમસ્યાઓમાંથી મુક્ત કરી દીધા. આપના પ્રેમના પાત્ર, દુઆઓના પાત્ર બનાવી દીધા. અનેક આત્માઓને સંપન્ન બનાવવા માટે, અનેક આત્માઓની સમસ્યાઓને મુક્ત કરવા માટે સાચા સેવાધારી બનાવી. મીઠા બાબા, આપનો ખૂબ 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 ધન્યવાદ. થેન્ક્સ. બાબા પાસેથી ફરીથી એ વરદાનને મહેસૂસ કરીએ, ફીલ કરીએ. બચ્ચે નિર્વિઘ્ન ભવ, અટેન્શન રાખીશું આજે આખો દિવસ. મારે નિર્વિઘ્ન રહેવાનું છે. ઓમ શાંતિ.